ઈસુ પાસો ફરે હે. લમસમ 2000 વર્ષ થકી દુનિયામાં હેતી જગાઈ પર વધુ થકી વધુ મનખ મસીહ ઈસુને બારામાં શુભ સંદેશને હમળી રહ્યા હે. મંડળી ઉન્નતિ કરી રહી હે. ઈસુએ વાયદો કર્યો કે ઇતે દુનિયાના અંતમાં પાસો ફરેગા અને ઇતે હમણાં પાસો નહીં આવ્યો તે હોદો યો તે આપણે વાદાને પૂરો કરે. જરા કે આપુ ઈસુને પાસા ફરવાની વાટ જુવી રહ્યા હે. પરમેશ્વર મથકી એવી રીતે થકી જીવન જીવવાની આ કરે હે જે પવિત્ર હે અને જે એનો આદર કરે હે. જર ઈસુ ધરતી ઉપર રહી રહ્યો હતો ત્યારે અણે કીધું મારા સેલા દુનિયાભરમાં હેતી જગામાં મનખને પરમેશ્વરના રાજને બારામાં શુભ સંદેશ હમળાવે અને અંત આવી જાહે. ઘણી જાતિઓએ હજુ તક ઈસુની બારામાં નહીં હમળ્યું. હરગમાં ફેર જવાને પહેલ ઈસુએ વિશ્વાસી થકી અણ મનખને શુભ સંદેશ હમળાવવાને કીધું. જણાને એને કેર નહીં હમળ્યું અને કીધું જાઓ અને હેત જાત્યના મનખને સેલા બનાવો અને વાડવાને હરું ખેતર પાકી જહે. ઈસુએ યુ હતું કીધું કણાક આદમીનો સેવક આપણા સ્વામી થકી મોટો નહીં થતો અને દુનિયાના ખાસ મનખા થકી નફરત કરી અને મારે ખાતિર તમન હદો સતાવે અને માર દડે અને દુનિયામાં તમે બીમાર થાવ પણ કાઠો બનો કેમ કે મેં શેતાનને હરા દીધો હે જે અને દુનિયા પર રાજ કરે હે. અગર તમો લાસ્ટ તક વિશ્વાસયોગ્ય બંડલ રહો કે પરમેશ્વર તમને વસાડે. ઈસુએ આપણા સેલાને યુ સમજાડવાને હરું એક કહાની હમળાવી. જરા દુનિયાનો અંત થાય તે મનખાને હાથે હું થાય અને કીધું કણાક આદમી બી આપણા ખેતરમાં રાજુ બી ઉર્યું જરિયું હુર્યું થું તે એને વેરી આવ્યો અને ગોન બીજ ને વિશ્વમાં જંગલી બીજને વાવી દીધું. જરા પૂજો ઉગવા લાગ્યો તે સેવક વે અને આદમીથી કીધું હે સ્વામી તે આપણા ખેતરમાં તાજું બી ઓર્યું હતું તે ફેર એનેમાં જંગલી પોદું કહું આવ્યું અને આદમી બી જવાબ આવ્યો કેવલ મારો વેરીશ એને વાવવા જુગે યો મારો કોઈ વેરી હે જાણે એવું કર્યું હે. અને સેવકોએ આપણા સ્વામીને જવાબ આવ્યો કે અમને જંગલી પોદા ઉપાડ લેવા જુગે અને સ્વામી બી કીધું નહીં અગર તમો એવું કરહો તે થોડોક ગોવન હોદા ઉપાડ દડો વાડવાના ટાઈમ તક વાટ જુઓ તારા જંગલી પોદાને ગાંઠડામાં ભેળા કરલો થાકી તમે અણને બાળી શકો પણ ગોવને મારે ઘેરમાં લઈ આવો. સેલવે અને કહાનીનો મતલબ નહીં સમજો એટલે હરું અણાવી ઈસુ થકી અણને સમજાડવાની વિનંતી કરી. ઈસુએ કીધું તાજુ બી ઓરવાવાળો આપણો મસીહનો અગવાઈ કરે હે ખેતર દુનિયાની અગવાઈ કરે હે તાજુ બી પરમેશ્વરના રાજના મનખની અગવાઈ કરે હે. જંગલી પોદા અણા દુષ્ટજણ શેતાનના મનખની અગવાઈ કરે હે અણા મનખનો બેરી શેતાનનો અગવાઈ કરે હે. જણ જંગલી પોદાનો બીજ વાવ્યું વડાઈ અને દુનિયાનો અંત અગવાઈ કરે હે અને વડાઈ કરવાળા પરમેશ્વરના હરદૂત અગવાઈ કરે હે. જરા દુનિયાનો અંત થાય તર હરદૂત અણા મનખને એક હાથે બેળા કરે જે શેતાન ન હે. એ હરદૂત અણાને એક ઘણીશ ગરમ આગમાં ફીંક દે તા ઈ મનખ ભયંકર સતાવમાં અને ગાંગર હે અને આપણા દાંત બસેડ હે. પણ જે મનખ ધર્મી હે જણાવે ઈસુનું અનુસરણ કર્યો હે ઈ અણના પરમેશ્વર પિતાના રાજ્યમાં સૂરજની વાણી સમક હે. ઈસુએ યુહુદુ કીધું કે ઇતે દુનિયાનો અંત થવાને પહેલ ધરતી ઉપર આવેગા ઇતે અણાસ તરીકા થકી પાછો આવેગા જીમ ઇતે જોય થો અને એને કને હાસ્ય શરીર રહે અને ઇતે હરગમાં વાદળા ઈ પર સવાર થઈને આવે હે. જરા ઈસુ ફરહે તો હરેક વિશ્વાસી જી મરી જાહે મરડામાં થકી જીવ ઉઠે અને એને થકી આકાશમાં મળે. તરા જી મસી હમણાં હોદા જીવતા હે ઈ આકાશમાં ઉઠાવી લીધા જાહે અને અણા બીજા મસીહને હાથે બેળા થાહે જી મરડામાં થકી જીવ ઉઠે ઈ હેત તો ઈસુને હાથે રહે એને બાદ ઈસુ આપણા મનખાને હાથે રહેગા. જરા ઈ એક હાથે રહે તો અણાને હાથે હંમેશાને હારું પૂરી શાંતિ રહે. ઈસુએ એની ઉપર વિશ્વાસ કરવાવાળા હરેક જણાને એક મુકુટ આલવાનો વાયદો કર્યો હે. ઈ હંમેશાને હરું પરમેશ્વરને હાથે હરેક સિદ્ધ ઉપર રાજ કરે અણે કને સિદ્ધ શાંતિ રહે. પણ પરમેશ્વર અણહેતનો નિયાવ કરેગા જે ઈસુ ઉપર વિશ્વાસ નહીં કરતા એતે અણાને નરકમાં દર દેગા તા ગાંગર હે અને આપણા દાંતને બસેડ હે અને ઈ હંમેશા પીડામાં થઈ કરે. કિરણ ઓલવાવાળી આગ અણને લગાતાર બાળતી રહે અને કીડા અણને ખાવા થકી કેરણ ને રોકા હે. જર ઈસુ ફર હે તે ઇતે પૂરી રીતિ થકી શેતાનને અને એના રાજ્યને ખતમ કરી દેગા. ઇતે શેતાનને અને
એના રાજ્યને ખતમ કરી દે હે. તા શેતાન હંમેશાને હરું બળતો રહેગા અને હે તને હતે જણાવે પરમેશ્વરની વાત ને માનવાને બજાય શેતાનને વહે સાલવાનો ચુનાવ કર્યો એથો. કેમ કે આદમ અને હવા આવે પરમેશ્વરની આજ્ઞાને ને માની હતી અને પાપને અને દુનિયામાં લઈને આવીએ થા પરમેશ્વરે અણાને હરા પાડ્યો અને એને ખતમ કરવાનો નિર્ણય કર્યો. પણ કણાક દાડે પરમેશ્વર એક નવા હરક અને નવી ધરતીની રચના કરે જે સિદ્ધ થાય. ઈસુ અને એના મનખ અને નવી ધરતી ઉપર રહે અને હંમેશાને હરું હેત તી સિજય ઉપર રાજ કરે. એ મનખની આંખે થકી હેત તો આહુવ નોસે દડે. આવું કોઈ બી માંદ અને દુઃખીને થાય, એ બીમારને થાય યા મરેગા નહીં, અને તા કોઈ બી ભૂંડાઈ નહીં રહે. ઈસુ આપણા રાજ ઉપર નિયમને હાથે અને શાંતિને હાથે રાજ કરેગા. એ હંમેશાને હરું આપણા મનખને હાથે રહેગા.